સરમુખ તિયાર કિમ જોંગ ઉન ફરી વિવાદમાં. કચરાથી ભરેલા બલૂન ફરી એકવાર દક્ષિણ કોરિયા તરફ ફેંકાયા. ઇઝરાયેલના સેફેટ શહેરમાં હિઝબુલ્લા હુમલો. ઇઝરાયેલી સૈનિકો જ્યાં એકઠા થયા હતા ત્યાં હિઝબુલ્લાએ કર્યો ડ્રોનથી હુમલો. ઉલ્લેખનીય છે કે નજીકમાં હતું ઇમરજન્સી વેરહાઉસ. ટ્રમ્પનું ચૂંટણી અભિયાન ઈરાન દ્વારા કરવામાં આવ્યું હેક. પૂર્વ રાષ્ટ્રપતિની ટીમે દસ્તાવેજો લીક થયાનો કર્યો દાવો. બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં રેસ્ક્યુ ટીમે તમામ 62 મૃતક મુસાફરોના મેળવ્યા અવશેષો. મૃતકના પરિવારજનો સાઉ પાઉલોમાં થયા ભેગા. મહિલા ડોક્ટરની હત્યાની સીબીઆઈ માંગ કરતા દિલ્હીના આરએમએલ હોસ્પિટલના ડોક્ટરોએ કેન્ડલ માર્ચ નીકાળી. સેબીના અધ્યક્ષ માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે હિન્ડનબર્ગ રિસર્ચને નિરાધાર ગણાવ્યો. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચમાં સેબી અધ્યક્ષ અને તેમના પતિનું અદાણીમાં રોકાણ હોવાનો લગાવ્યો હતો આરોપ. હરિયાણાના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ. સોમ નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું. હિસારમાં વરસાદી પાણીના કારણે એક ઇમારતનો ભાગ થયો ધરાશાયી. રવિવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા. ઓગસ્ટના 10 દિવસમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 42% થયો વધુ વરસાદ.